विषय सातमू चैप्टर अर्थशास्त्र विषय चैप्टर नंबर सात भारतीय अर्थतंत्र एनो वीडियो लेक्चर नो भाग छठो बराबर अत्यार सुधी आ चैप्टर ना पांच वीडियो लेक्चर ना सेशन आपने पूरा कर चुक्या छे अने लास्ट लेक्चर में आपने अभ्यास कर्यो तो स्वतंत्रता पहला ना भारतीय अर्थतंत्र विषय 1947 ना वर्षो पहला एटले के भारत देश ने आजादी मिली भारत देश ने स्वतंत्रता मिली वर्ष 1947 में 15 ऑगस्ट 1947 ना दिवसे अंग्रेजों ने भारत छोड़ियो अने भारत एक स्वतंत्र राष्ट्र तरीके प्रस्थापित बन्यो एनी पहला एटले आजादी पहला भारतीय अर्थतंत्र ना विविध जुदा जुदा क्षेत्रों की शुभ परिस्थिति हती एनो अभ्यास आपणे चाली रह्यो छे अने लास्ट सेशन में आपणे खेती अने महसूलना दर विषे माहिती मेळवी हती हवे सातमा मुद्दामां करवेराना ऊंचा दरो कुल टोटल 13 जुदा जुदा क्षेत्रोनो आपणे परिचय मेळवानो छे पॉइंट नंबर 7 करवेराना ऊंचा दरो दादा भाई नवरोजी की गणतरी में जब शू कीधु एम जो दादा भाई नवरोजी गणतरी मुजब ब्रिटिश शासन दरमियान ઊંચી આવક વાળા બ્રિટનમાં રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા ઊંચી આવક વાળા લોકો બ્રિટનમાં કરવેરા દ્વારા બ્રિટનમાં કર દ્વારા राष्ट्रीय आवकना 8% जेटलो हिस्सो आपता हता 8% जेटलो हिस्सो आपता हता जारे ब्रिटिश सरकार भारत में जारे ब्रिटिश सरकार भारत में नीची आवक वाला लोगों पास थी नीची आवक वाला लोगों पास थी राष्ट्रीय आवक में 15% जेटलो हिस्सो करवेरा रूपे लेती थी राष्ट्रीय आवक में 15% જેટલો હિસ્સો કરવેરા રૂપે લેતી હતી પછીનો પોઈન્ટ મીઠું ભારતમાં દરિયાકાંઠા અને રણ પ્રદેશોમાં સરળતાથી મળતું હતું ભારતમાં રણ વિસ્તારો અને દરિયાકાંઠે મીઠું સરળતાથી મળતું હતું પરંતુ તેમ છતાં પણ અંગ્રેજો ઇંગ્લેન્ડ થી મીઠું લાવતા
इंग्लैंड थी, जहाज द्वारा भारत में मीठू लाता अने वेचता त्यार पछी भारत में पाकेला मीठा पर ऊंचो करवेरो लेवातो अने तेनी ब्रिटिश शासन ने आवक थती। भारत में पाकेला मीठा पर ऊंचो कर लेवातो जेथी ब्रिटिश सरकार ने आवक थती। तेथिज गांधीजी ए सविनय दांडी कूच करी मीठानो सत्याग्रह कर्यो। तेथिज गांधीजी ए सविनय दांडी कूच करी मीठानो सत्याग्रह कर्यो। खेती अने जमीन महसूल विषय परिचय मेळवी लीधा बाद हवे करवेराना दरनी वात करवानी छे। एमां पण अंग्रेज शासकोए भारतीय लोकोनुं शोषण कर्युं छे। भारतना दादाभाई नवरोजीए गणतरी करी छे। भारतना दादाभाई नवरोजीनी गणतरी शुं कहे छे तो के दादाभाई नवरोजीनी गणतरी मुजब एमनो देश अंग्रेजोनो ब्रिटन के इंग्लेंड ત્યાંની વાત છે 1876 ના વર્ષમાં ત્યાંના ઊંચી આવક ધરાવતા લોકો એટલે કે ધનિકો બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા। દાદાભાઈ નવરોજીએ એક સંશોધન કર્યું છે એ સમયે અંગ્રેજ શાસન દરમિયાન કે અંગ્રેજોના સ્વદેશની વાત કરીએ બ્રિટનની કે ઇંગ્લેન્ડની તો એ સમયે એ બ્રિટનમાં કે ઇંગ્લેન્ડમાં ત્યાંના જે ઊંચી આવક ધરાવતા ધનિકો હતા ઊંચી આવક ધરાવતા ધનાઢ્ય લોકો હતા એ કુલ રાષ્ટ્રીય આવકના 8% જેટલો જ કરવેરો ભરતા હતા। જ્યારે ભારતમાંથી બ્રિટિશ સરકાર નીચી આવક ધરાવતા લોકો પાસેથી રાષ્ટ્રીય આવકના 15% જેટલો કરવેરા રૂપે હિસ્સો લેતી હતી। સીધો જ ડિફરન્સ ત્યાં પડે છે ડબલ બે ગણા। પોતાના દેશમાં તો કે ધનિકો પાસેથી 8% કર ગયો કુલ રાષ્ટ્રીય આવકના, પણ અહીંયા ભારતમાં તો કે તદ્દન વિરોધાભાસ। ભારતના ગરીબો પાસે નીચી આવક ધરાવતા લોકો પાસે બરોબર ભારતના જે નિમ્ન આવક ધરાવતા ભારતના જે નીચી આવક ધરાવતા ગરીબો છે એમની પાસેથી બ્રિટિશ સરકાર રાષ્ટ્રીય આવકના 15% જેટલો કરવેરો લેતી હતી 1876 માં, જ્યારે બ્રિટનના ધનિકો પાસેથી માત્ર રાષ્ટ્રીય આવકના 8% જેટલો જ કરવેરો લેવામાં આવતો હતો। જ્યારે ભારતની અંદર નિમ્ન આવક ધરાવતા નીચી આવક ધરાવતા એ છેવાડાના ગરીબો પાસેથી 15% જેટલો ઊંચો કરવેરો વસૂલ કરવામાં આવતો હતો। મીઠાની બાબતમાં પણ સોલ્ટ બરાબર મીઠાની બાબતમાં પણ અંગ્રેજોએ શોષણયુક્ત નીતિ અપનાવી। શું થયું હતું મીઠામાં કે ભારતના રણ વિસ્તારો અને દરિયા કિનારાના વિસ્તારોમાં મીઠું સરળતાથી મળતું હતું, સરળતાથી પાકતું હતું। ભારતમાં સારા એવા પ્રમાણમાં રણકાંઠો છે, રણ વિસ્તાર છે, રણકાંઠાના વિસ્તારોમાંથી અને ભારતના દરિયા કિનારાઓમાંથી મોટા પાયે મીઠું મળતું હતું, પણ તેમ છતાંય એ વખતે અંગ્રેજોએ ઇંગ્લેન્ડથી જહાજ દ્વારા મીઠું ભારતમાં લાવવાનું શરૂ કર્યું અને એનું વેચાણ કરવાનું ચાલુ કર્યું। ભારતમાં મીઠું મોટા પાયે ઉત્પન્ન થતું હોવા છતાં પણ ભારતના રણકાંઠાના વિસ્તારોમાં અને દરિયાકાંઠાના પ્રદેશોમાં સરળતાથી મીઠું મળતું હોવા છતાં પણ ઇંગ્લેન્ડથી મીઠું મંગાવવાનું શરૂ કર્યું જહાજો દ્વારા જળમાર્ગે,
અને ઇંગ્લેન્ડ થી આવેલા મીઠા નો ભારતમાં વેચાણ શરૂ કર્યું છે અને ભારતનું પાકેલું મીઠું જો કોઈ વેપારી વેચે તો એના ઉપર મોટા પાયે કર વેરો લાગે બરોબર અને એ કર વેરા સ્વરૂપે પણ બ્રિટિશ સરકારને આવક થતી ભારતનું સ્વદેશી મીઠું બરોબર ભારતના પાકેલું મીઠું એનું ભારતીય બજારોમાં જ વેચાણ કરવામાં આવે તો એના ઉપર ઊંચા દરે ખૂબ જ મોટા પ્રમાણમાં બ્રિટિશ સરકાર ટેક્સ લેતી હતી કર વેરો લેતી હતી આ બાબત મહાત્મા ગાંધીજીના ધ્યાને આવતા એમને સવિનય અહિંસક રીતે પોતાની લડત શરૂ કરી દાંડી કૂચ કરી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો આ બાબતનો વિરોધ નોંધાવવા છે મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કરી સાબરમતીથી દાંડી સુધી એ કૂચ કરી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો અને પોતાનો વિરોધ નોંધાવ્યો જોકે એમની આ દાંડી કૂચ અહિંસક હતી વિનયપૂર્વકનો વિરોધ હતો અને એનો અંગ્રેજો ઉપર પ્રભાવ પડ્યો અને મીઠાનો સત્યાગ્રહ એ નામથી આ દાંડી કૂચ પ્રસિદ્ધ થઈ તો કરવેરાના ઊંચા દર રાખીને પણ અંગ્રેજોએ આઝાદી પહેલા એ ભારતનું શોષણ કર્યું હતું બરાબર હવે વાત કરવાની છે જકાતના દરો જકાત ઓક્ટ્રોય બરાબર એ જકાતના દરો કેવા હતા પોઈન્ટ નંબર 8 પોઈન્ટ નંબર 8 જકાતના વિવિધ દરો અથવા જકાતના ઊંચા દરો જકાત કોને કહેવાય સૌથી પહેલા તો જકાતને ઓક્ટ્રોય તરીકે પણ ઓળખવામાં આવે ઓક્ટ્રોયના ઊંચા દર એક પ્રકારનો કરવેરો છે સૌથી પહેલા જકાત કોને કહેવાય એનો પોઈન્ટ આપણે ભણીશું આયાત અને નિકાસ થતી વસ્તુઓ ઉપર જે કરવેરો નાખવામાં આવે છે તેને આયાત અને નિકાસ થતી ચીજ વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહેવાય ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં જકાતની પરવાનગી મેળવી અને જકાતમાંથી માફી મેળવી 1716માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં લવાતી વસ્તુઓ પર મુગલ બાદશાહ પાસેથી
भारतीय व्यापारियों ने जकात भरवी पड़ती हुई। दाखला तरीके भारत ना सुतराओं का अपने निकास पर 15% जकात, भारत ना सुतराव कापड़ निकास पर 15% जकात, ब्रिटन माथी आयात थता सुतराव कापड़ पर मात्र 2.5% जकात राखवाना। आ भेदभाव भरी जकात नीति ए भारत ना सुतराव कापड़ ना उद्योग ने बर्बाद कर्यो अने उद्योगों नी बढ़ती नी शुरुआत थई। भेदभाव भरी जकात नीति ए भारत ना सुतराव कापड़ ना उद्योग ने बर्बाद कर्यो अने उद्योगोनी बढ़ती नी शुरुआत थी। जकात ना विविध दरो पॉइंट नंबर 8 अने जकात ना ऊंचा दर। हवे जकात कोने कहेवाय? जकात नु अंग्रेजी नाम छे ऑक्ट्रॉय। तो आयात अने निकास थती बन्ने प्रकारनी चीज वस्तु ऊपर नाखवामां आवतो सरकारी करवेरो एने जकात कहेवाय छे। भारत माथी विदेशों में जती चीज वस्तु एने कहेवाय निकास, अने विदेश माथी भारत में आती चीज वस्तु एने कहेवाय आयात। बराबर? आयात अने निकास बन्ने ऊपर, એટલે ભારત માંથી બહાર જતી વસ્તુઓ ઉપર, વિદેશ માં જતી વસ્તુઓ ઉપર, અને વિદેશ માંથી ભારત માં આવતી ચીજ વસ્તુઓ ઉપર, એ આયાત અને નિકાસ બંને પ્રકારના વ્યવહારો ઉપર ભારતની કેન્દ્ર સરકાર દ્વારા જે ટેક્સ લેવામાં આવે, જે કરવેરો ઉઘરાવવામાં આવે, એને જકાત અથવા તો ઓક્ટ્રોય કહેવાય છે। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? બરાબર? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? તો કે 1716ના વર્ષમાં ભારતના શાસક કરનાર મુઘલ બાદશાહ પાસેથી જકાતની માફી મેળવી લીધી, જકાત માફીની પરવાનગી લઈ લીધી। મુઘલ બાદશાહને ભોળવીને, લલચાવીને, ધમકીઓ આપીને, બરોબર, એમ કેને પ્રકારે ભારતના મુઘલ બાદશાહ પાસેથી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં જે વસ્તુ લાવતી ઇંગ્લેન્ડમાંથી કે બ્રિટનમાંથી એના ઉપર જકાત ન ભરવી પડે એ રીતની જકાત માફીની પરવાનગી મુઘલ બાદશાહ પાસેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1716માં મેળવી લીધી। બીજી તરફ વિરોધાભાસી વલણ એ અપનાવ્યું, એનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને તો જકાત ભરવી જ પડતી। ભારતના વેપારી કોઈ પણ ચીજ વસ્તુની નિકાસ કરે કે આયાત કરે તો એમને તો જકાત ભરવી જ પડતી હતી। હવે જકાતના દર, જકાતની ટકાવારી કેટલી રાખવામાં આવી જો એમાં પણ ભેદભાવ છે। ભારતમાંથી સુતરાવ કાપડની વિદેશમાં નિકાસ થાય તો એના ઉપર 15% જકાત ભરવી પડતી, પણ જો બ્રિટનમાંથી ભારતમાં સુતરાવ કાપડની આયાત થાય તો એના ઉપર માત્ર 2.5% જકાત રાખવામાં આવી। 12.5% ડિફરન્સ। ભારતમાંથી કોટન એટલે કે સુતરાવ કાપડ એ ઇંગ્લેન્ડમાં કે બ્રિટનમાં કે વિશ્વના અન્ય દેશોમાં નિકાસ થાય, કારણ કે ભારતની નિકાસોમાં સુતરાવ કાપડ મુખ્ય હતું। બરોબર? મોટામાં મોટી નિકાસ, વધુમાં વધુ નિકાસ ભારત દ્વારા સુતરાવ કાપડની થતી હતી, કોટનની થતી હતી। ભારતમાં, બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં કે વિશ્વના અન્ય દેશોમાં સુતરાવ કાપડની નિકાસ થાય તો એના ઉપર 15% જકાત નાખવામાં આવી, અને એ જ પ્રમાણે વિદેશોમાંથી ભારતમાં સુતરાવ કાપડ આવે તો એના ઉપર માત્ર 2.5% જકાત નાખવામાં આવે।
उद्योग नीति अथवा औद्योगिक नीति औद्योगिक क्रांति तेज समय ईस्ट इंडिया कंपनीए भारत में सत्ता स्थापना की शुरुआत करी दीधी हती। तेज समय ईस्ट इंडिया कंपनीए भारत में सत्ता स्थापवानी शुरुआत करी दीधी हती। अने 1858 सुधी में तो अने ईस्वी सन 1858 सुधी में तो भारत देश नो घणो भाग अंग्रेज शासन हेठळ आवी गयो। भारत देश नो घणो भाग अंग्रेज शासन ना ताबा हेठळ आवी गयो। ब्रिटिश ताबा हेठना विस्तारों में ब्रिटेन की चीज वस्तुओं वधु वेचाई तेवा प्रयत्नों थया। भारतीय उद्योगों में उत्साही बनिया पड़ी भांगिया श्रमिकों में बेकारी बढ़ी तो खेती तरफ बढ़िया
અને ખેતી ક્ષેત્રે શ્રમિકોનું ભારણ વધ્યું. અંગ્રેજ શાસન દરમિયાન ઔદ્યોગિક નીતિ કેવી રહી? એટલે કે આઝાદી પહેલા 1947 ના સમયગાળા પહેલા ઔદ્યોગિક નીતિ કેવી રહી? ઉદ્યોગ નીતિની અહીંયા વાત કરવાની છે. તો કે 1750 થી 1830 ના સમયગાળા દરમિયાન, ઈસવીસન 1750 થી 1830 ના વર્ષો દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આ વર્ષ ખાસ યાદ રાખવાનું છે. વિકલ્પો અથવા એક વાક્ય સ્વરૂપે પૂછાય છે, બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? ઈસવીસન 1750 થી 1830 ના સમયગાળા દરમિયાન, 1750 થી 1830 ના સમયગાળામાં જ બ્રિટન ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એટલે કે બ્રિટનમાં ખૂબ જ મોટા પાયે ઉદ્યોગો વિકસ્યા. અત્યાર સુધી જે કઈ ચીજ વસ્તુ માલ સામાન કે સેવાઓની ભારતમાંથી નિકાસ થતી હતી એના બદલે હવે એનું ઉત્પાદન એ બ્રિટનમાં જ થવા લાગ્યું. બ્રિટનમાં મોટા પાયે ઉદ્યોગોનો વિકાસ શરૂ થયો અને એ જ સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. અને 1858 સુધીમાં તો ભારત દેશનો ઘણો ખરો ભાગ અંગ્રેજ શાસનના તાબા હેઠળ આવી ગયો હતો. જે સમયે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1750 થી 1830 દરમિયાન, એ જ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીમે ધીમે કરી અને ભારતમાં પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. અને 1858 ના વર્ષ સુધીમાં તો સંપૂર્ણ ભારત દેશનો ઘણો બધો વિસ્તાર એ અંગ્રેજ શાસનના તાબા હેઠળ આવી ચૂક્યો હતો. 1858 સુધીમાં ભારત દેશના મોટા ભાગના વિસ્તાર ઉપર અંગ્રેજોએ સામ્રાજ્ય મેળવી લીધું હતું, અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપી દીધું હતું. હવે મોટા ભાગનો ભારતનો વિસ્તાર અંગ્રેજ શાસન હેઠળ હતો, એટલે જે વિસ્તાર બ્રિટિશ તાબા હેઠળ હતો, જે વિસ્તાર અંગ્રેજ શાસન હેઠળ હતો, ત્યાં બ્રિટનમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ અને માલ સામાન વધુ વેચાય તેવા પ્રયત્નો થવા લાગ્યા. મોટે ભાગે 90% જેટલો ભારતનો ભાગ ભૂખંડનો બરાબર એ બ્રિટિશ શાસન હેઠળ તાબામાં આવી ચૂક્યો હતો અને જેટલો ભાગ અંગ્રેજ શાસનના તાબા હેઠળ હતો ત્યાં બ્રિટનમાં ઉત્પાદિત ઇંગ્લેન્ડની ચીજ વસ્તુઓ વધુ વેચાય એવા પ્રયત્નો થયા. એવા કાયદાઓ ઘડ્યા, ઊંચા જકાત દરો નાખીને, ઊંચા કરવેરા નાખીને કે ભારતીય ચીજો મોંઘી બનવા લાગી અને એની સામે ઇંગ્લેન્ડ કે બ્રિટનમાંથી આવતી ચીજ વસ્તુઓ સસ્તી બની. પરિણામે બ્રિટનના માલ સામાનનું ભારતીય બજારોમાં વેચાણ વધ્યું. આ પરિવર્તન આવવાથી ભારતના ઉદ્યોગો નિરુત્સાહી બન્યા બરાબર, ઉત્સાહ વગરના બન્યા. ભારતના મોટા ભાગના ઉદ્યોગો પડી ભાંગ્યા. સુતરા કાપડ છે બરાબર, મિલો બંધ થઈ, એ મિલના શ્રમિકો બેકાર બન્યા અને બેકારી વધી એટલે તેઓ ફરી પાછા ખેતી તરફ વળ્યા અને ખેતી ક્ષેત્રે પણ શ્રમિકોનું ભારણ વધ્યું. એટલે ઉદ્યોગ નીતિ પણ એવી અપનાવી કે ઉદ્યોગોની અવનતિ તો થઈ, ઉદ્યોગોની પાયમાલી તો થઈ, પણ એની વિરોધાભાસી નકારાત્મક અસર એ ખેતી ક્ષેત્રને પણ પડી અને ખેતી ક્ષેત્ર ઉપર નભતા શ્રમિકોનું પ્રમાણ વધ્યું. એટલે આજ દિન સુધી એની ખોટ પૂરી શકાઈ નથી. તો તમામે તમામ ક્ષેત્રોમાં બ્રિટિશ શાસન દરમિયાન એટલે કે સ્વતંત્રતા પહેલા એ દયાજનક, ખૂબ જ ખરાબ, વણસેલી અને નકારાત્મક પરિસ્થિતિ હતી. તો કુલ ટોટલ 13 ક્ષેત્રોનો આપણે પરિચય મેળવવાનો છે. એમાં અત્યાર સુધી આપણે ઉદ્યોગ નીતિ સુધીના 9 પોઈન્ટ પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બાકીના 4 પોઈન્ટનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.